પૂરક માંગણીઓનો આજે છેલ્લો દિવસ છે. માનનીય નાણામંત્રી દ્વારા, કનુભાઈ દેસાઈ દ્વારા 9 જેટલી અલગ અલગ વિભાગોની પૂરક માંગણીઓ લઈને આવ્યા હતા, જેમાં આમ આદમી પાર્ટીએ એમાં વાંધો ઉપાડ્યો છે, જેમાં મહેસૂલ વિભાગની પૂરક માંગણી હોય, કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગની પૂરક માંગણી હોય, કે પછી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની માંગણી હોય, કે ઉદ્યોગ અને ખાણ વિભાગની માંગણી હોય. આ અલગ અલગ જે પૂરક માંગણીઓ જે છે ગૃહની અંદર, આમ આદમી પાર્ટીએ એમાં ઘણા બધા સૂચનો પણ કરેલા છે, જેમાં મોટું મોટું જોઈએ તો જે ખાતું માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે છે, એવું મહેસૂલ અને કુદરતી આફતોનું, તેમાં જોઈએ તો નર્મદામાં જે માનવ સર્જિત પૂર આવ્યા હતા, અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું હતું, માલઢોરનું નુકસાન થયું હતું, આવા જે માનવ સર્જિત જે પૂર આવવાના કારણે જે લોકોને ખૂબ પારાવાર નુકસાન થયું હતું, ત્યારે પણ આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે જઈ અને સેવા કાર્ય કર્યા હતા. એટલે કે જે કુદરતી આફતો જે હોય છે એમાં આ બજેટ વપરાય તેવી આમ આદમી પાર્ટીએ માંગણી કરી છે, નહીં કે માનવ સર્જિતમાં આ ફંડો વપરાય. સાથોસાથ જ્યારે જ્યારે ગુજરાતની અંદર કુદરતી આપત્તા આવે છે, ત્યારે મારા બોટાદ જિલ્લાની વાત કરું, ભાવનગર જિલ્લાની વાત કરું, કે ગુજરાતના અન્ય જિલ્લાઓની વાત કરું, તો ખેડૂતોને અનેક નુકસાન જતું હોય છે, ખેડૂતોના પાક નિષ્ફળ જતા હોય છે. તો આજે પણ મારે બોટાદ જિલ્લાની વાત કરું તો એક પણ રૂપિયો બોટાદ જિલ્લાના ખેડૂતને વળતર ચૂકવવામાં નથી આવ્યું, નથી મારા ભાવનગર જિલ્લાને ચૂકવવામાં આવ્યું. એટલે કે આ જે ફંડ જે છે એ પોતાની માનીતી કંપની વીમા કંપનીઓના ડાયવર્ટ કરવામાં આવે છે, પોતાના મળતીઓને ડાયવર્ટ કરવામાં આવે છે. માત્ર ને માત્ર ગૃહની અંદર પૂરક માંગણીઓ લાવી અને બહુમતીના ધોરણે પૂરક માંગણીઓમાં મતદાન કરાવી અને આ જે માંગણીઓ છે એ પૂરી કરવામાં આવે છે. શહેરી વિકાસની વાત કરું તો આજે પણ તમે જોશો તો 2022માં દરેક ગુજરાતના નાગરિકોને પોતાનું ઘર માટેનો એક વાયદો કરવામાં આવ્યો હતો, તો આજે 2024 થઈ ગયું છે, આજે પણ ઘણા બધા જિલ્લાઓ છે. મારા બોટાદ જિલ્લાની વાત કરું તો આજે પણ હજી સુધીમાં કોઈને પોતાનું ઘરનું ઘર હજી સુધી પ્રાપ્ત થયું નથી. કૃષિ અને કલ્યાણની વાત કરીએ તો મેં કીધું એમ કે આજે પણ મોટાભાગની એપીએમસીઓ ગુજરાતની જોવા મળે છે પોતાની આર્થિક રીતે ખૂબ જ સદ્ધર નથી, અને મોટા મોટા કૃષિમાં જોવા મળે તો આજે પણ મેં પહેલાં કીધું એમ કે ગુજરાતના ખેડૂતોની હાલત જે છે એ ખૂબ જ કફોડી બનતી જાય છે. આજે પણ ડીએપી ખાતરનો પૂરતો જથ્થો મળતો નથી, અને જે ડીએપી ખાતર મળે છે એમાં પણ તમે જોયું હશે કે ભાઈ એમાં રેતીનું પ્રમાણ 20 કિલો 1 કિલોનું જોવા ભેરસેરવાળી ડીએપી ખાતર અત્યારે ખેડૂતોને વેચવામાં આવી રહી છે, એટલે કે ડુપ્લિકેટ ખાતરો જોવા જઈ રહ્યા છે. સાથોસાથ વાત કરીએ જંગલ વિસ્તારના જાનવરોની, તો આજે પણ ખેડૂતોને પોતાના વિસ્તારમાં ખેતીના વિસ્તારમાં ફરતી તારની યોજના તો આપે છે, બજેટ પણ ગૃહની અંદર રજૂ કરવામાં આવે છે, પણ આજે પણ મોટાભાગના ખેડૂતોને પોતાના જંગલી જાનવરથી પોતાના પાકને બચાવવા માટે વાડ હજી આપવામાં આવી નથી. એવી રીતના માર્ગ મકાનની વાત કરી છે પૂરક માંગણીમાં, તો આજે પણ તમે જુઓ અંતરિયાળ વિસ્તાર મારો બોટાદનો વિસ્તાર છેવાડાનો જોઈ લો, ત્યાર પછી આપણે આદિવાસી પટ્ટો જોઈ લો, આજે પણ હજી એવા ઘણા બધા ગામો છે કે જ્યાં લોકોને રસ્તો ન હોવાને કારણે એમ્બ્યુલન્સ જતી નથી, અને લોકોને સારવાર અર્થે પોતાના ખાટલામાં બેસાડી ટીંગાટોરી કરીને દર્દીઓને લઈ જાય છે, એ પ્રકારનું આજે પણ એ આપણું આ ગુજરાત જોવા મળી રહ્યું છે. શિક્ષણની વાત કરીએ તો મેં પહેલા પણ કીધું હતું એમ ગુજરાતનું જે શિક્ષણ છે પૂરક માંગણીઓ લઈને આવ્યા છે માનનીય શિક્ષણ મંત્રી શ્રી, એને અમે શિક્ષણમાં દેવા તૈયાર છીએ, પણ આજે પણ તમે જોવો છો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ ગુજરાતમાં શિક્ષણનું નથી, આજે પણ શિક્ષકોની ઘટ છે, કાયમી શિક્ષકો છે નહીં, અને આજે પણ તમે જોશો તો અલગ અલગ અભ્યાસક્રમમાં નવા નવા પ્રયોગો કરવામાં આવે છે, અભ્યાસક્રમમાં ગીતાનું અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવે છે, એટલે કે નવા નવા પ્રયોગ કરીને શિક્ષકો જ નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી, અને આજે પાછા શિક્ષણ મંત્રી પૂરક માંગણીઓ લઈને આવ્યા છે. સાથોસાથ એવી રીતના વાત કરવી આદિજાતિ વિકાસની, તો ગુજરાતમાં રહેતો આદિજાતિ વિકાસ વાળો વિસ્તાર જે 15% જેટલો છે, એના છેવાડાનો આજે મૂળ માલિક જે છે આપણો આદિવાસી વસ્તો
માણસ છે, તો આજે એનું તમે જીવન ધોરણ જોઈ લો, કોઈ જગ્યાએ સારા રોડ નથી, સારી હોસ્પિટલ નથી, સરકારી સ્કૂલ નથી, એટલે કોઈ પણ પ્રકારનું ગુજરાતની અંદર આ આદિવાસી જાતિના લોકો માટે ક્યાંય ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા મળતું નથી. એટલે કે 9 જેટલી જે પૂરક માંગણીઓ લઈને માનનીય કનુભાઈ દેસાઈ આજે આવ્યા છે, એમાં આમ આદમી પાર્ટીએ સખત ને સખત એમાં વિરોધ દર્શાવ્યો છે.